બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસામાં વરસાદ નહીવત થયો છે. વરસાદ વગર પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેના કારણે બનાસકાંઠામાં દુષ્કાળ જેવી નોબત આવી છે. વરસાદ વગર ખેડૂતોએ વાવેલો પાક બળી ગયો છે, ત્યારે સરકારમાં તેમની રાવ પહોંચાડવામાં આજે તાલુકા મથક લાખણી ખાતે બહોળી સંખ્યામાં ખેડૂતો આવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે સારા વરસાદની આશાએ ખેડૂતોએ મગફળી, જુવાર, બાજરી, કપાસ, ઘાસચારા જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા વાવેતર કરેલો પાક મુરઝાઈને બળવા લાગ્યો છે, જેથી સરકારે બનાસકાંઠા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતને મદદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે સાથે લાખણી તેમજ દિયોદર વિસ્તારમાં દિન પ્રતિદિન ભૂગર્ભ જળ પણ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે આવનારા સમયમાં આ વિસ્તારમાં જળ સંકટના પણ પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સરકાર સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરી ભૂગર્ભ જળ જળવાઈ રહે તેમજ આ વિસ્તારના ખેડૂતને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે એક નવી નર્મદા કેનાલનું પણ આયોજન કરવું જોઈએ તેવી માંગ લાખણી દિયોદર થરાદ વિસ્તારના ખેડૂતોએ કરી છે. આજે અમે લાખણી સહિત તમામ બનાસકાંઠા જિલ્લા તાલુકાની અંદર અમે આવેદનપત્ર ખેડૂત સંગઠનો દ્વારા આપ્યા છે, ખેડૂતોને સાથે રાખી કે બનાસકાંઠાની અંદર માત્ર ને માત્ર વરસાદ 60% નોંધાણો છે. હવે આ વરસાદની અંદર જે ખેડૂતોએ પાકેલા જે વાવ હતા, પાક હતા, એ બળીને ખાખ થઈ ગયા છે. સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જે બી અને યોજનાઓ ચાલતી હોય એ યોજના થકી આ દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠાને જાહેર કરી અને ખેડૂતોને સહાય આપે. અને એના સિવાય જે બનાસકાંઠાની અંદર બાભર હોય, ધાનેરા, દાંતીવાડા, લાખણી, દિયોદર, થરાદના અમુક ગામો છે એની અંદર પણ જે પાણી નૈવત ગામો છે, પીવાની જે વ્યવસ્થા નથી, તે ગામોને સર્વે કરીને ત્યાં નવીન કેનાલ આપે એના માટે આજે અમે ખેડૂતો ભેગા થઈ અને ખેડૂત સંગઠનો દ્વારા અમે મામલતદાર લાખણી ખાતે આજે આવેદનપત્ર આપ્યું છે. આ બાબતે રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા આવેદનપત્ર આપીને માગણી કરાયેલી છે કે ચાલુ વર્ષે પૂરતો વરસાદ થયેલ ન હોવાના કારણે લાખણી તાલુકાને અસરગ્રસ્ત તાલુકો જાહેર કરીને ખેડૂતોને મળવાપત્ર લાભ આપવામાં આવે તેવી રજૂઆત સરકારશ્રીમાં પહોંચાડવા માટેની માગણી કરાયેલ છે, જે આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબ મારફત સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે.